जमीन बिक्री प्रकरण में वापी के पूर्व मामलतदार आर के मालवीय पर शिकायत दर्ज। वापी के छिरी में गैर कृषि जमीन के बिक्री प्रकरण में वापी के पूर्व मामलतदार आर के मालवीय पर एफआईआर दर्ज हो गई है। वलसाड के अब्रामा निवासी राजेश छुटू भाई पटेल ने उक्त जमीन बिक्री प्रकरण में पूर्व मामलतदार आर के मालवीय और गुंजन वापी निवासी नरेश लीलाचंद साह पर विभिन्न धाराओं के तहत मामला दर्ज कराया है, जिस पर पुलिस आगे की छानबीन करने में जुटी है। हमारी जमीन से ना बाप दादा से चाले आली हमारा, तब तो अच्छे हमें एक दिवस हमें नकल कड़वा गया तो खबर पड़ी मगर नरेश भाई लीलाचंद ने ये लोग चेड़ा करवा मारा कि माँ आर के मालवीय ये लोग हाथे मड़ी ने इन्हें हुक्म थी એના નામ ચડાવવા માંડલા એટલે અમને ખબર પડી એટલે અમે કલેક્ટરમાં અરજી આપી, પછી પાનમાં એમ કરે અમારા કેસ ચાલુ થયા, દર હિયરિંગમાં અમે ગયા એટલે અમારી જમીન છે ને અમારા નામ તાઈપ તે ટાઈપ રહેવા છે અમારે। કેટલા વર્ષથી તમારી કબજામાં છે અને કોણ કોણ આખું ષડયંત્ર કઈ રીતના રચ્યું? અમારે 50 વર્ષની જમીન અમારે એવું, પછી કોણ કોને પચાવી પાડવાનું? એ લોકો બાપદાદા હાથે અદલા બદલી કરી, એ લોકો એમ કરીને નામ કરીને બાપા તમારે મળી ગયેલા, કેટલા વર્ષો થયેલા એમ કઈ લખાણ બખાણ કઈ મળે નહીં અમારે, એ લોકો ખાલી ખોટી રીતે અમને ફસાવા માટે ચેડા કરેલા। કઈ રીતના આખું એમ કે તમારી જમીન અમારા અદલા બદલીમાં થઈ લઈ એવું? એ લોકોએ એવું કરેલું એમ, શું કરેલું કે અદલા બદલાણ છે એમ કરીને લોકોએ નામ અમારા ગાલી, એના નામ એ લોકોના નામ આમાં જ દાખલ કરેલા અમારી જમીનમાં, તે લોકોને બીજી જમીનના દાખલ નામ કરવા માંડે લોકો, એવી જમીન કાંતે અમને ખબર નથી। અને કોણ કોણ સામેલ છે આમાં? એમાં નરેશ લીલાચંદ શાહ, મામલતદાર માળવીશ। શું ઈચ્છો છો તમે? અમે ઈચ્છો ને અમારી જમીન અમારી સહ સલામત રહ્યો છે, પછી અમારે આટલું બધું કે અમારે અમને સજા આપો ને, તો અમારો ખર્ચો આટલો ખોટી રીતે અમે ખર્ચો કર્યો છે। સામાન્ય રીતે કહેવા જો આપને તો એ પાસે બે સર્વે નંબરની અલગ અલગ જમીન હતી અને બી પાસે એક સર્વે નંબરની જમીન હતી, જેમાં બી પાસે એક સર્વે નંબર જમીન હતી, તેણે પોતાના વગનો ઉપયોગ કરી સાથોસાથ સરકારી કર્મચારીનો પણ ઉપયોગ કરી સરકારી રેકર્ડના અંદર પાનું બદલી પોતાની જમીન, સરકારી રેકર્ડનું પાનું બદલી પોતાની જમીનમાં જે કામગીરી કરાવી હતી તે રીતે પોતાનું નવું પાનું ઉમેરો કરી અરસપરસથી બદલાણ કરી પોતાને કરોડોની જમીન પોતાની સાહેબની કરોડોની જમીન પોતાના નામે કરાવી ગેરકાયદેસર કૃત્ય કરેલ છે।